नमस्कार विद्यार्थी मित्रों, आ चैनल में तमारू स्वागत है। तो आज आपणे जोईशुं धोरण 4 आंश 5 चैप्टर नंबर 23 देश प्रदेश जेनी स्व अध्ययन पोथीनो संपूर्ण सोल्यूशन जोईशुं। नंबर 1, नीचेना दरेक प्रश्नना उत्तर माटे आपेला विकल्पमांथी साचो विकल्प शोधीने लखो। नंबर 1, अरविंद काका क्यां रहे छे? जवाब क, अबुधाबी। नंबर 2, अबुधाबी थी भारत सुधीनी यात्रा अरविंद काका एशामां करी? जवाब बी, विमानमां। नंबर 3, विमान ज्यांथी उपड़े छे अने उतरे छे ते स्थळने शुं कहेवाय? जवाब चा, विमान मथक, एरोड्रोम। नंबर 4, अबुधाबीनी आजूबाजूना देशोमां भूमि प्रदेशो केवा छे? जवाब ब, रण प्रदेशो। नंबर 5, अबुधाबी में कई जीवन जरूरी वस्तुनी अछत छे? जवाब क, पानी। नंबर 6, अबुधाबीनी ना रण प्रदेश में क्यों वृक्ष वधु जोवा मळे छे? जवाब ड, खजूर। नंबर 7, अबुधाबी थी भारत विमान में आवता केटला कलाक लागे छे? जवाब ब, 2 कलाक। नंबर 8, अबुधाबी अने अरब देशोनी मुख्य भाषा कई छे? जवाब क, अरबी। प्रश्न नंबर 2, योग्य शब्दों वडे नीचेना विधानोनी खाली जग्याओ पूरो। नंबर 1, अबुधाबीनी रण प्रदेशनी जमीनमांथी खनिज तरीके खाली जग्या मोटा प्रमाणमां मळी आवे छे તે। नंबर 2, जील अने तेना पिता अरविंद काकाने लेवा खाली जग्या गया? विमान मथके। नंबर 3, અબુધાબીનો મોટા ભાગનો વિસ્તાર ખાલી જગ્યા છે? રણ પ્રદેશ। નંબર 4, અબુધાબીનું ચલણી નાણું ખાલી જગ્યા છે? દિરહામ। નંબર 5, રેતીના ઊંચા ઢગલાને ખાલી જગ્યા કહેવાય છે? રેતીના ટુવા। નંબર 6, નીતા કાકીએ ખાલી જગ્યામાં ગાઢ લીલોતરી અને ઠંડક જોઈ? ગુજરાત। નંબર 7, અબુધાબીમાં ખાલી જગ્યા પાણી કરતાં સસ્તું છે? પેટ્રોલ। પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરું અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો। નંબર 1, અબુધાબી ભારતથી પૂર્વમાં આવેલો દેશ છે? ખોટું। નંબર 2, અબુધાબીની આજુબાજુ રણ પ્રદેશ છે? સાચું। નંબર 3, અરવિંદ કાકાનું વતન અબુધાબી હતું? ખોટું। નંબર 4, ખજૂર એ રણ પ્રદેશનું કલ્પ વૃક્ષ કહેવાય છે? સાચું। નંબર 5, અબુધાબીમાં પેટ્રોલ પાણી કરતાં મોંઘું છે? ખોટું। નંબર 6, અબુધાબીમાં મકાનો ઊંચા અને કાચની બારીવાળા હોય છે? સાચું। નંબર 7, અબુધાબીએ યુનાઇટેડ અરબ ઇમારતની રાજધાની છે? સાચું। પ્રશ્ન નંબર 4, બંધ બેસતા જોડકા રચો, વિભાગ અ અને વિભાગ બ। નંબર 1, અબુધાબી, જવાબ ઈ, રણ પ્રદેશવાળો વિસ્તાર। નંબર 2, જૂનાગઢ, જવાબ ડ, પર્વતીય અને લીલોતરીવાળો વિસ્તાર। નંબર 3, પેટ્રોલિયમ, જવાબ અ, અરબ દેશોનું મુખ્ય ખનિજ। નંબર 4, ખજૂર, જવાબ બ, અબુધાબીમાં જોવા મળતું મુખ્ય વૃક્ષ। પ્રશ્ન નંબર 5, માગ્યા મુજબ ઉત્તર લખો। નંબર 1, નીચે આપેલા મુદ્દાઓને અનુલક્ષીને તમે જ્યાં રહો છો તે જગ્યા સાથે અબુધાબીને સરખાવતો અહેવાલ તૈયાર કરો। ક્રમ, મુદ્દાઓ અબુધાબી અને ગુજરાત। નંબર 1, આબોહવા અને હવામાન, ગરમ અને સૂકું, ગરમ અને ભેજવાળું। નંબર 2, લોકોનો પહેરવેશ, પુરુષો હળવા સફેદ અને સુતરા કપડાં અને માથા ઉપર રિંગ સાથેનું કપડ કાપડ વીટે છે, સ્ત્રીઓ કાળો બુરખો પહેરે છે। પુરુષો પેન્ટ, માર્ક, જબ્બો, લેંઘો, જીન્સ, કન્ફરન્સ પહેરે છે, સ્ત્રીઓ સાડી કે ડ્રેસ પહેરે છે। વૃક્ષો અને છોડ, ખજૂરી, લીમડો, આસોપાલવ, આંબો, પીપળો, વડ, બાવળ, નાળિયેરી, સોપારી, તુલસી વગેરે જેવા વૃક્ષો થાય છે। નંબર 4, ભાષા, અબુધાબીમાં અરબી ભાષા બોલાય છે જ્યારે ગુજરાતમાં ગુજરાતી ભાષા બોલાય છે।
પ્રશ્ન નંબર બે, દરેક નોટના ચિત્રની બાજુમાં આપેલા બોક્સમાં તેની કિંમત લખો. નંબર એક 5 રૂપિયા, નંબર બે 10 રૂપિયા, નંબર 3 100 રૂપિયો, નંબર 4 500 રૂપિયા. નંબર 3 સિક્કાઓનું અવલોકન કરો, આગળ પાછળની બાજુઓ મુજબ તેમને જોડો. કયો સિક્કો જોડ્યા વિનાનો બાકી રહે છે? જવાબ, 10 રૂપિયાનો સિક્કો જોડાયા વિનાનો બાકી રહે છે. નંબર 6 નીચેના પ્રશ્નના ઉત્તર એક બે વાક્યમાં લખો. નંબર 1 તમારા કોઈ સગા સંબંધી બીજા દેશમાં રહે છે? જો હા તો ક્યાં? જવાબ, હા, મારા કાકા કાકી પરિવાર સાથે અમેરિકા તથા મામા ઓસ્ટ્રેલિયા રહે છે. નંબર 2 તમે ભારતની ચલણી નોટો પર કોનું ચિત્ર જોઈ શકો છો? જવાબ, નોટો પર આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું ચિત્ર જોઈ શકાય છે. નંબર 3 10 રૂપિયાની નોટ લો અને ધ્યાનથી અવલોકન કરો, તમે નોટ ઉપર કેટલી ભાષાઓ જોઈ શકો છો? જવાબ, 10 રૂપિયાની નોટનું અવલોકન કરતા તેના પર વિવિધ રાજ્યની કુલ 15 ભાષાઓ જોઈ શકાય છે. નંબર 4 ભારતની ચલણી નોટ પર આપેલ બેંકનું નામ લખો. જવાબ, ભારતની ચલણી નોટ પર ભારતીય રિઝર્વ બેંકનું નામ લખેલું છે. નંબર 5 અરવિંદ કાકા સાથે કોણ કોણ ભારતમાં આવ્યા હતા? જવાબ, અરવિંદ કાકા સાથે તેમના પત્ની નીતાબેન, પુત્રી હેન્સી અને પુત્ર પલ ભારતમાં આવ્યા હતા. નંબર 6 હેન્સીએ વિમાનમાંથી નીચે શું જોયું? જવાબ, હેન્સીએ વિમાનમાંથી વાદળા, રેતાળ પ્રદેશની જુદા રંગની રેતી અને રેતીના ઢૂવા જોયા. નંબર 7 અબુધાબીના રણપ્રદેશમાં કયા વૃક્ષો વધુ થાય છે? તેના ફળને શું કહેવાય છે? જવાબ, અબુધાબીના રણપ્રદેશમાં ખજૂરીના વૃક્ષો વધુ થાય છે, તેના ફળને ખજૂર કહેવાય છે. ખજૂર સુકાય છે ત્યારે ખારેક કહેવાય છે. નંબર 8 ભારતનું ચલણ અને અબુધાબીનું ચલણ જણાવો. ભારતનું ચલણ રૂપિયો અને અબુધાબીનું ચલણ દિરજામ છે. નંબર 9 ગુજરાતની ભાષા અને અબુધાબીની ભાષા કઈ છે? ગુજરાતની ભાષા ગુજરાતી અને અબુધાબીની ભાષા અરબી છે. નંબર 10 ગુજરાતમાં ખજૂર ક્યાં થાય છે, કેમ? જવાબ, ગુજરાતના કચ્છ જિલ્લામાં ખજૂર થાય છે, કારણ કે કચ્છમાં પણ રણ વિસ્તાર છે. નંબર 9 નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. નંબર 1 રણમાં વૃક્ષો કેમ ઓછા હોય છે? જવાબ, રણમાં જમીન રેતાળ હોય છે અને પાણીની ખૂબ જ અછત હોય છે, વરસાદ ખૂબ જ ઓછો પડે છે, તેથી રણમાં વૃક્ષો ઓછા હોય છે. નંબર 2 જીલ અને તેના પિતા વિમાન મથકે શા માટે ગયા? જવાબ, અરવિંદ કાકા અને તેમનું કુટુંબ 5 વર્ષ પછી અબુધાબીથી ભારતમાં પોતાના ઘરે આવવાના હતા. તેઓ વિમાન દ્વારા આવ્યા હોવાથી જીલ અને તેના પિતા વિમાન મથકે તેમને લેવા ગયા. નંબર 3 નીતા કાકે અબુધાબીથી લાવેલી કઈ વસ્તુઓ બતાવી? જવાબ, નીતા કાકીએ બેગ ખોલી બધા માટે લાવેલી ભેટ બતાવી, સ્વાદિષ્ટ ખજૂર આપી, ત્યાંથી ચલણી નોટો અને સિક્કા બતાવ્યા. તેઓ જ્યાં રહેતા હતા તે જગ્યાના કેટલાક ફોટોગ્રાફ્સ બતાવ્યા. નંબર 4 રણપ્રદેશમાં પાણી કરતા પેટ્રોલ સસ્તું છે, શા માટે? જવાબ, રણપ્રદેશમાં વરસાદ ખૂબ જ ઓછો પડે છે, રેતીની નીચે જમીનમાં ઘણું બધું તેલ મળે છે, તેથી આ દેશોમાં પેટ્રોલ સરળતાથી મળી રહે છે, પરંતુ પાણી જોઈએ તે પ્રમાણમાં મળતું નથી, તેથી રણપ્રદેશમાં પાણી કરતા પેટ્રોલ સસ્તું છે. નંબર 5 અબુધાબીમાં મકાનો કેવા હોય છે? જવાબ, બારીઓ વાળા જ હોય છે, ત્યાં ખૂબ જ ગરમી પડતી હોવાથી મોટા ભાગે ઘરોમાં એસી હોય છે. નંબર 6 અબુધાબીમાં લોકો કેવા કપડાં પહેરે છે? જવાબ, અહીંયા ખૂબ જ ગરમી પડતી હોવાથી લોકો હળવા સફેદ સુતરાઉ કપડાં પહેરે છે, પોતાની જાતને આખા કપડાંથી ઢાંકેલા રાખે છે, તેમનું માથું પણ કપડાંથી ઢંકાયેલું હોય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.